જેતસર રેલવે સ્ટેશનમાં રાજકોટ પોરબંદર ટ્રેનમાં અચાનક એન્જિનમાં ધુમાડા નીકળીને બે બ્લાસ્ટ થતા ત્રણ કર્મચારી દાઝી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર અહીંના જેતલસર રેલવે સ્ટેશનમાં રાજકોટ પોરબંદર એક્સપ્રેસ ટ્રેન નંબર 19571 માં એન્જિનમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. એક સાથે બે ધડાકા સાથે આગ લાગતા નાસભાગ મચી હતી. એન્જિનમાં ખરાબી સર્જાતા ધડાકો થયો હતો. ત્યારબાદ ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતાથી કામ કરી તેને સ્ટેશન પર ટ્રેન રોકી એન્જિન બંધ કરી દીધું હતું. આ ઘટના બનતા સ્ટેશન ઉપર ઉભેલ ત્રણ એન્જિનના ડ્રાઈવર આગની લપેટમાં આવી ગયા હતા. તેને સ્ટેશન પર પ્રાથમિક સારવાર અપાયા બાદ 108ની મદદથી તાત્કાલિક જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એન્જિનમાં લાગેલ આગ તાત્કાલિક કાબૂમાં આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. કોઈ પણ પેસેન્જરને કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી ન હતી. ગાડી નંબર 19571 રાજકોટ પોરબંદર ટ્રેન જેતલસર જંકશન પર આવતા અચાનક એન્જિનમાં ધુમાડા સાથે બે બ્લાસ્ટ થયા હતા. અધિકારીના જણાવ્યા પ્રમાણે એન્જિન ઓઇલનું ટેમ્પરેચર વધી જતા બ્લાસ્ટ થયો હતો. સમગ્ર ઘટનામાં ત્રણ રેલવે કર્મચારી દાઝી ગયા હતા, જેઓને 108 દ્વારા જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દાઝી જનારા અધિકારીઓમાં અશોકકુમાર રામ બરનસિંહ, ઇબ્રાહીમ બલોચ અને અરવિંદ પી ગોહિલનો સમાવેશ થાય છે, જ્યારે કોઈપણ મુસાફરને ઇજા થઈ ન હતી. બ્યુરો રિપોર્ટ, જેતપુર.